ત્યાર પછીનો મિત્રો આપણે આ સવિસ્તાર વાળા પ્રશ્નમાં આગળનો પ્રશ્ન છે, માધવને મેળવવા માટેની સુરની તીવ્ર ઉત્કંઠા. કદાચ તમારા પેપરમાં ઉત્કંઠા લખાયેલું હોય તો ત્યાં ઉત્કંઠા અને સુરમાં શું છે એ દીર્ઘ આવશે. તમને ખબર હશે કે સુર હ્રસ્વ હોય તો દેવતા થાય અને સુરમાં સુદીર્ઘ હોય તો એનો અવાજ થાય, તો સુ આમાં દીર્ઘ રાખવાનો છે. માધવને મેળવવા માટેની સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. તમને સમજાઈ ગયું હશે કે કયા ચેપ્ટરનો આ પ્રશ્ન છે. આપણું જે હરીન્દ્ર દવેનું સરસ મજાનું ગીત કાવ્ય છે કે જેનું નામ છે માધવને દીઠો છે ક્યાંય, એ કાવ્યમાંથી આ પ્રશ્ન લેવાયો છે. એટલે સૌથી પહેલા તમારે કૃતિ કરતા સાહિત્ય પ્રકાર સંદર્ભ આ બધું લખી નાખવાનું અને પછી આનો જવાબ આપણે લખવાનો હોય છે મોટા પ્રશ્નોમાં. તો આપણને ખબર છે કે એ માધવને દીઠો છે ક્યાંય, કાવ્યની અંદર છે શું, તો કે વાંસળીથી, શ્રીકૃષ્ણની વાંસળીથી વિખૂટો થયેલો, છૂટો થયેલો સુર છે એ કૃષ્ણની શોધમાં નીકળ્યો છે. એના માધવને ગોતે છે, બધાને પૂછે છે કે મારા માધવને જોયો છે ક્યાંય, મારા માધવને જોયો છે ક્યાંય. માધવને મેળવવા માટેની સુરની ઉત્કંઠા, ઉત્કંઠા એટલે કે એની જે તડપ હતી એને આપણે લખવાની છે કે માધવને મેળવવા માટેની સુર કેવો તડપે છે. અલગ અલગ વસ્તુઓને માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને જોયો છે ક્યાંય. પછી યમુનાના વેણ, તમે યમુનાના વેણને પૂછે, રાધાને પૂછે છે, રાધાની આંખ પણ ઉદાસ છે. છેલ્લે મોર પીછ, કૃષ્ણ નથી મળતા પણ કૃષ્ણનું મોર પીછ શોધવાનો પ્રયત્ન કરે છે. તો આવી રીતે આનો જવાબ આપણે સૌથી પહેલા પ્રશ્નને સમજવાનો, પ્રશ્નમાં શું માંગ્યું છે, તો કે સુરની ઉત્કંઠા, માધવને મેળવવા માટે વાંસળીનો સુર છે એ સમગ્ર ગોકુળની અંદર, ગોકુળના એવા એવા સ્થળોએ કે જે કૃષ્ણ સાથે હંમેશા માટે જોડાયેલા છે એવા સ્થળોએ જઈને કૃષ્ણ શોધ કરે છે. જવાબમાં લખી શકો કે માધવ દીઠો છે ક્યાંય, એ ગીતની ધ્રુવ પંક્તિ એટલે કે મુખ્ય પંક્તિ છે. વાંસળીનો સુર તીવ્ર ઉત્કંઠા સાથે, તીવ્ર તડપ સાથે કૃષ્ણની શોધ આદરે છે. આમ તો સુર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે. અવિનાભાવી સંબંધ એટલે કે બંનેને એકબીજાથી દૂર ન કરી શકાય. સુર હોય ત્યાં સુર હોય ત્યાં વાંસળી હોય, વાંસળી હોય ત્યાં કૃષ્ણ હોય, અને કૃષ્ણ હોય ત્યાં વાંસળી હોવાની જ, અને વાંસળી હોય તો એનો સુર પણ સાથે જ હોય. પણ આજે એ વાંસળીમાંથી સુર છે એ વિખૂટો થયો છે અને પોતાના પોતાના દેવ, પોતાના ઈષ્ટદેવ એટલે કે શ્રી માધવને, શ્રી કૃષ્ણને શોધી રહ્યો છે. સુરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાલકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છે. કયો પ્રશ્ન મુખ્ય છે, તો કે મારા માધવને જોયો છે ક્યાંય, મારા માધવને દીઠો છે ક્યાંય. પ્રશ્ન પૂછવા વ્યાકુળ છે કૃષ્ણ. ક્યાંયથી કૃષ્ણ, ક્યાંકથી તો એને મળી જશે જ એવી એને પૂર્ણ શ્રદ્ધા છે. ધૂળ કે જે કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી છે એને સૌથી પહેલા પૂછે છે. વાંસળીનો સુર સૌથી પહેલા કોને પૂછે છે, તો કે માર્ગની ધૂળને. સરસ મજાની કાવ્ય પંક્તિ કવિએ લખી છે કે માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને જોયો છે ક્યાંય. માર્ગની ધૂળને ઢંઢોળીને, હલબલાવીને એને પૂછે છે કે હે ધૂળ, તે મારા માધવને જોયો છે ક્યાંય. કારણ કે રસ્તાની ધૂળને ખબર હોય કે ધૂળ ઉપરથી કદાચ કૃષ્ણ પસાર થયા હોય, કશેક ગયા હોય, તો એ ધૂળ કદાચ એનો જવાબ આપી શકે કે માધવ ક્યાં ગયા છે. અને ધૂળ જે કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી છે એને સૌથી પહેલા પૂછે છે. ધૂળ પાસેથી કશો જ જવાબ મળતો નથી. ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે છે. યમુના નદી કૃષ્ણ સાથે અવિનાભાવ સંબંધથી જોડાયેલી છે. કારણ કે આ બધા એવા સ્થળો છે કે જ્યાં કૃષ્ણએ લાંબો સમય પસાર કર્યો છે. તો ત્યાર પછી આગળ યમુના નદીના વહેણ, વહેણ એટલે પાણીના પ્રવાહને પૂછે છે કે હે યમુના નદીના વહેણ, તમે મારા કૃષ્ણને, મારા માધવને જોયો છે ક્યાંય. પણ યમુનાના વહેણ મૂંગા થઈ જાય છે. યમુનાના વહેણ પાસે પણ સુરને કોઈ જવાબ મળતો નથી. અને ત્યાર પછી એ રાધા પાસે જાય છે, રાધાની આંખોને પૂછે છે કે મારા માધવને જોયો છે ક્યાંય. અને રાધાની આંખ છે એ પણ ઉદાસ છે. એટલે એ પૂછ્યા વગર જ સુરને સમજાઈ જાય છે કે રાધા, રાધાની પાસે, એ રાધાની આંખોમાં, રાધાની આંખો સામે જો કૃષ્ણ હોય તો રાધાની આંખ છે એ ઉદાસ ન હોય. એટલા માટે કહે છે કે રાધાની આંખને ઉદાસ જોઈ એ સુર હતાશ થઈ જાય છે. ત્યાં પણ કૃષ્ણ નથી. સાંજના સમયે પવનની ઠંડી લહેરકી સુરના
દિલને વ્યાકુળ કરી દે છે. સાંજનો સમય છે, પવનની ઠંડી લહેરખી આવે છે અને એના કારણે સૂર છે એકદમ વ્યાકુળ થઈ જાય છે. સૂરને વ્યાકુળ કરી દે, ઠંડી લહેરખી સૂરના દિલને વ્યાકુળ કરી દે છે અને તે પણ કૃષ્ણ વિરહમાં ઉદાસ છે. પણ ઠંડી પવનની લહેરખી છે, ખાલી એક સુર ઉદાસ નથી, એની સાથે સાથે ઠંડા પવનની જે લહેરખી છે એ પણ કૃષ્ણ વિરહમાં ઉદાસ બનેલ છે. સાંજનો જે ઉજાસ પ્રકાશ હતો એ પણ ઉદાસ હતો, સુરની વિહવળતા વધી ગઈ. સુરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ન મળે, એનું મોર પીછ મળી જાય, એ પણ કૃષ્ણ મળ્યા બરાબર છે. છેલ્લે તો સુરની વ્યાકુળતા, સુરની ઉત્કંઠા એટલી વધી જાય છે કે સુરને એવું હવે કૃષ્ણને નથી શોધતો. વાંસળીનો સુર છે એ હવે માધવને નથી ગોતતો, એ વિચારે છે કે માધવ ન મળે તો કાંઈ નહીં, એની માથાનું એનું મોર પીછે મળી જાય ને તો પણ પોતાને કૃષ્ણ મળ્યા સમાન એને માને છે. કહે છે કે હવે સુરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ન મળે પણ એનું મોર પીછે મળી જાય ને તો એ કૃષ્ણ મળ્યા બરાબર જ છે. આકાશનો ચંદ્ર પણ હવે વિહવ એવો સુરને શ્યામ ભાસે છે. આકાશમાં જે મયંક કહેતા ચંદ્ર, આકાશનો જે ચંદ્ર છે શ્વેત હોય છે, ચંદ્ર છે એ સફેદ હોય છે, છતાં પણ સુર છે એ કૃષ્ણમય બની ગયો છે. કૃષ્ણ માધવ, માધવ કૃષ્ણ, કૃષ્ણ સિવાય કશું જ એને દેખાતું નથી ને એટલા માટે એ ચંદ્ર છે એ મયંક છે એ પણ એને શ્યામલ લાગે છે. એટલે કે કૃષ્ણના રંગે રંગાયેલો એ શ્યામ વર્ણો એને સુરને પોતાનો જે ચંદ્ર યમુના નદીની ઉપર જે ચંદ્ર દેખાય છે એ પણ એને શ્યામ લાગે છે ને. તો આવી રીતે સજીવ નિર્જીવ જલ સ્થળ સર્વત્ર સુર ફરી વળે છે પણ ક્યાંય માધવ મળતા નથી. તેથી સુરની ઉત્કંઠા તીવ્ર બને છે, છેલ્લે મોરપીછ શોધવાનો પ્રયત્ન કરે છે. ત્યાં પણ કહે છે કે મને ખાલી મોરપીછ મળી જાય ને તો પણ મને કૃષ્ણ મળ્યા બરાબર છે. અને એની ઉત્કંઠા ચરમ સીમાએ પહોંચી ગઈ. ક્યારે? તો કે એને સફેદ ચંદ્ર પણ શ્યામ ચંદ્ર દેખાય છે. કારણ કે બધું જ સુરને પછી તો કૃષ્ણમય લાગે છે, કૃષ્ણ માધવ માધવમય લાગે છે. તો આવી રીતે તમે તમારા જવાબને વિસ્તૃત રીતે વર્ણવી શકો છો. શક્ય હોય ત્યાં સુધી આમાં તમારી મૌલિક શક્તિનો ઉપયોગ કરવાનો, સિદ્ધિ કોપી આની કરવાની નથી. તમારે આનો જવાબ તમારી શક્ય હોય ત્યાં સુધી મૌલિકતાથી પંક્તિઓનો ઉપયોગ કરવાની. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને જોયો છે ક્યાંય, મારા માધવને જોયો છે ક્યાંય. આવી જે મુખ્ય મુખ્ય કાવ્યની પંક્તિઓ છે વચ્ચે વચ્ચે તમે કોટેશન સ્વરૂપે મૂકો તો એ તમારા જવાબને વધારે આકર્ષક બનાવી શકે.